નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સંસ્કૃત. આજના વિડીયોમાં આપણે પાઠ 9 મમ દિનચર્યા એનો અભ્યાસ કરીશું. મમ દિનચર્યા સંસ્કૃત શબ્દનો ગુજરાતી અર્થ થાય છે મારો દૈનિક કાર્યક્રમ. હવે ભાષાના જે વિચારો છે, ભાષા વિચારોના આદાન પ્રદાનનું મહત્વનું સાધન છે. આપણે આપણા વિચારોનું આદાન પ્રદાન કરવું હોય તો ભાષા શીખવી પડે છે. ભાષા દ્વારા જ આપણે આપણી દૈનિક પ્રવૃત્તિઓની માહિતી બીજાઓને આપીએ છીએ. પોતાની દિનચર્યા એટલે કે દૈનિક કાર્યક્રમ સંસ્કૃત ભાષામાં કેવી રીતે વ્યક્ત કરી શકાય એ આપણને આ મમ દિનચર્યા પાઠમાં શીખવવામાં આવ્યું છે. આપણે અહીંયા જે ઘડિયાળ દેખાય છે એને સમજીએ પહેલાં તો. એશા કા એવો પ્રશ્ન પૂછ્યો છે, એટલે આ શું છે? તો કહ સમય, કેટલા વાગ્યા છે એ જોઈએ. તો એશા કા, તો એશા ઘટી અથવા તો ઘટિકા. ઘડિયાળને ઘટી પણ કહેવાય અને ઘટિકા પણ કહેવાય. કહ સમય, તો અંકમાં લખાશે 2, આપણે સંખ્યા સમય દર્શાવીએ છીએ એ રીતે, અને પછી લખીશું 2 ટપકા કરીને 30. અને સંસ્કૃતમાં લખાશે શાર્ધ દ્વિવાદન, કેટલા વાગ્યા છે? તો શાર્ધ દ્વિવાદન. ત્યાર પછી નીચે અહીંયા ઘડિયાળ બીજી દેખાય છે, એ ઘડિયાળમાં આપણે સૂચના લખી છે નીચે, ઘટીમ દ્રષ્ટવા ઉપરયુક્ત રિક્ત સ્થાને સમયમ લિખતો. એ કહે છે કે અહીંયા જે ઘડિયાળ આપી છે એ ઘડિયાળ જોઈને, ઉપર જે ઘડિયાળ આપી છે એ ઘડિયાળ જોઈને ખાલી જગ્યામાં સમય લખો. તો પહેલી ઘડિયાળમાં તમે જોઈ શકો છો, સૌને ઘડિયાળ જોતાં આવડતું જ હશે, 4 વાગ્યા છે. પણ આપણે શામાં લખવાનું છે? સંસ્કૃતમાં. તો સંસ્કૃતમાં તમે લખશો 4, અને શબ્દમાં લખશો ચતુર્વાદન. એવી રીતે બીજી ઘડિયાળમાં વાગ્યા છે 8:15. ગુજરાતીમાં આપણે સમજીએ તો 8:15 થયા છે, 8:15. તો સંસ્કૃતમાં લખવાનું છે તમારે પહેલાં અંકમાં 8:15. ત્યાર પછી શબ્દમાં લખવાનું છે શપાદ અષ્ટવાદન. શું લખાય? શપાદ અષ્ટવાદન. ત્રીજી ઘડિયાળ જુઓ, 3:30 થયા છે. ગુજરાતીમાં સમજીએ તો 3:30 થયા છે. તમારે સંસ્કૃત અંકમાં લખવાનું પહેલાં 3:30. ત્યાર પછી શબ્દોમાં દર્શાવવાનું છે શાર્ધ ત્રિવાદન. ત્યાર પછી ચોથી ઘડિયાળ તમે જુઓ કે એમાં 9:15 થયા છે, 8:45. 8:45 થઈ છે. તો એને આપણે સંસ્કૃતમાં 8:45 લખવાનું અંકમાં. ત્યાર પછી શબ્દમાં લખીશું પાદોન 9:00. તો વિદ્યાર્થીઓ, તમે એક વસ્તુ અહીંયા નોંધ કરી હશે કે જ્યારે ઘડિયાળના પૂરા કલાક બતાવે છે તો જે કાંટા ઉપર નાનો કાંટો છે અને મોટો કાંટો 12 ઉપર હોય તો પૂરા વાગ્યા, આપણે એવું કહીએ છીએ 1 વાગ્યો, 2 વાગ્યા, 3 વાગ્યા. એના માટે 1 વાદનમ, 2 વાદનમ, 3 વાદનમ, 4 વાદનમ એ રીતે સંસ્કૃતમાં બોલાય છે. તો અહીંયા પહેલાં ઘડિયાળમાં આપણે જોયું 4 વાગ્યા. ત્યાર પછી બીજી ઘડિયાળમાં તમે જુઓ 3 ઉપર કાંટો છે, એટલે પૂરા કલાકની ઉપર 15 મિનિટ પસાર થઈ છે. તો એના માટે આપણે આગળ શબ્દ મૂકીશું સપાદ. સપાદ એટલે પા. તો કહે છે કે સપાદ અષ્ટવાદન, અમે એવું જોયું આપણે. ત્યાર પછી આપણે 1:30, 1:45, 1:30 એવી રીતે જે સમય દર્શાવીએ છીએ એ, એના માટે સંસ્કૃતમાં શાર્ધ શબ્દ વપરાય છે.
તમે જોઈ શકો છો કે અહીંયા 3:30 થઈ છે, એટલે શાર્ધ ત્રિવાદના. જો 4:30 થયા હોત તો શાર્ધ ચતુર્વાદના, 5:30 થયા હોત તો શાર્ધ પંચવાદના. એ રીતે સમય સંસ્કૃતમાં દર્શાવી શકાય છે. ત્યાર પછી ચોથી ઘડિયાળમાં 8:45 થયા છે, તો 8:45 થયા હોય કે 9:50 થયા હોય, 10:45 થયા હોય, ત્યારે સંસ્કૃતમાં કેવી રીતે લખાય છે? તો પાદોન 9 વાદના. જો 9:50 થયા હોત તો પાદોન 10 વાદના. 7:50 થયા હોત તો પાદોન 7 વાદના. એ રીતે જો એક વસ્તુ સમજવાની છે કે 3 ઉપર કાંટો હોય તો સપાદ લખાશે, 6 ઉપર કાંટો હશે તો શાર્ધ લખાશે, કયો મિનિટ કાંટો, અને 9 ઉપર હશે તો પાદોન શબ્દ લખી. અને આપણે જે અંકમાં 1 થી 100 સુધી શીખ્યા છે, એટલે તમને 1 થી 12 સુધી ઘડિયાળનો સમય પણ આવડતો જ હશે, તો અહીંયા લખી શકાય. હવે નીચે અહીંયા ઘડિયાળ આપી છે તમને, એ જ રીતે 5:55 વાગ્યાનો. તમે આ ઘડિયાળમાં જુઓ છો કે 6:05 દર્શાવ્યા છે. અહીંયા 6ની ઉપર કેટલી મિનિટ થઈ છે? તો 5 મિનિટ. એના માટે લખી શકાય 5:55, એટલે 6:10 થઈ છે. 6:55 તો છે જ, પણ 5:55 એટલે 5 મિનિટ. એવી રીતે અહીંયા 11:10 થઈ છે બીજી ઘડિયાળમાં, તો એના અહીંયા 5:55 ને બદલે અહીંયા 10:11 વાગ્યાનો. ત્યાર પછી હવે જુઓ કે 7:55 થઈ છે, એના માટે 55 શબ્દ વપરાય છે. કે 7:55 થઈ છે તો 55 વાદનમ. ત્યાર પછી 10 મિનિટ બાકી છે, અહીંયા 7 વાગવામાં 10 મિનિટ બાકી છે, એટલે 10:07 વાદનમ. તમે જુઓ કે અહીંયા 8 વાગવામાં 5 મિનિટ બાકી છે, એટલે 55 લખ્યું છે, અને અહીંયા 7 વાગવામાં 10 મિનિટ બાકી છે, એટલે 10 લખ્યું છે. હવે કહ સમય, એટલે કેટલા વાગ્યા છે? અહીંયા 4 ઘડિયાળ આપી છે આપણને, ફરી એક્સરસાઇઝ રૂપે એ જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો કે 8 વાગવામાં 5 મિનિટ બાકી છે, એટલે જો 8 વાગવામાં કે કોઈ પણ કલાકને વાગવામાં 5 મિનિટ બાકી હોય તો આપણે 55 શબ્દ વાપરીશું, એટલે અહીંયા લખીશું 55 અષ્ટવાદનમ. 7:55 થઈ છે, આપણે લખવાનું છે 7:55, એટલે 55 અષ્ટવાદનમ એ રીતે લખાશે. ત્યાર પછી અહીંયા 11:00 ઉપર 10 મિનિટ થઈ છે, એટલે 11:00 ઉપર 10 છે, એટલે 10 એ રીતે લખાશે, તો 10:11 વાદનમ. ત્યાર પછી આ ઘડિયાળમાં 3:00 ઉપર 5 મિનિટ થઈ છે, એટલે 55:03 વાદનમ એ રીતે લખાશે, અને અહીંયા 2:00 10 મિનિટ બાકી છે, એટલે 10:02 વાદનમ. 10:02 વાદનમ એ રીતે લખાશે. જો મિનિટ બાકી હોય તો 10:55 એ રીતે લખવાનું છે, અને ઉપર મિનિટ થઈ હોય તો 10:55 એ રીતે લખવાનું છે. હવે મમ દિનચર્યા પાઠનું આપણે પઠન કરીશું અને શબ્દાર્થ સાથે ભાષાંતર પણ સમજીશું. અહમ પ્રતિદિનમ 6 વાદને ઉતિષ્ઠામિ. અહમ પ્રતિદિનમ 6 વાદને ઉતિષ્ઠામિ. 6 વાદનતઃ શાર્ધ 6 વાદન પર્યંતમ દંતધાવનમ સ્નાનમ ચ કરોમિ.
सार्धषड्वादनतः सप्तवादन पर्यन्तं योगासनं करोमि। तदनन्तरं दुग्धं पिबामि, अल्पाहारं च करोमि। शब्दार्थ। प्रतिदिनं एटले दररोज, अहम तो तमने आवडे छे, अहम एटले हूँ। प्रतिदिनं एटले दररोज, षड वादने एटले छ वागे, उत्तिष्ठामि एटले उठू छू, षड वादन तह एटले छ वाग्या थी, आगळना पाठमां पण आपणे शिलायाह प्रवासमां शीखी गया छे, तह एटले थी। विभक्ति, षड वादन तह एटले छ वाग्या थी, सात षड वादन पर्यंत एटले साढ़ा छ वाग्या सुधी, साढ़ा छ वाग्या सुधी पर्यंत एटले सुधी। दंत धावन एटले दातन करूँ छू, स्नानम एटले स्नान, दातन करूँ छू अने स्नान करूँ छू। सार्ध षड वादनतः, सार्ध षड वादनतः એટલે કે 6:30 વાગ્યા પછી સપ્તવાદન પર્યંત એટલે 7 વાગ્યા સુધી યોગાસન એટલે યોગાસન કરું ને એટલે કરું છું। તદંતર ત્યાર પછી દુગ્ધમ એટલે દૂધ, પીબામી એટલે પીઉં છું, અલ્પાહાર એટલે નાસ્તો કે ઉપહાર, ઉપહાર ચ એટલે અને, કરોમિ એટલે કરું છું। વસંત જોઈએ, હું દરરોજ 6 વાગ્યે ઉઠું છું, 6 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી હું દાતણ અને સ્નાન કરું છું, 6:30 વાગ્યાથી 7 વાગ્યા સુધી યોગાસન કરું છું, ત્યાર પછી દૂધ પીઉં છું અને નાસ્તો કરું છું। આ રીતેનું ભાષાંતર લખવાનું છે। આગળનો પેરેગ્રાફ જોઈએ। મમ માતા ગૃહ કાર્યમ કરોતી, અહમ તામ સહાયમ કરોમિ। 9 વાદનતઃ 10 વાદન પર્યંતમ અધ્યયનમ કરોમિ। 11:15 વાદને ભોજનમ કરોમિ। 12:15 વાદને વિદ્યાલયમ ગચ્છામિ। તત્ર અહમ વિવિધાન વિષયાન પઠામિ। શબ્દો જોઈએ। ગૃહ કાર્યમ એટલે ઘરકામ, કરોતી એટલે કરે છે, અહમ એટલે હું, તામ તામ એટલે તેને, સહાયમ એટલે મદદ, સહાય, કરોમિ એટલે કરું છું। 9 વાદનતઃ એટલે 9 વાદનતઃ એટલે 9 વાગ્યાથી 10 વાદનમ પર્યંતમ એટલે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી અધ્યયનમ એટલે અભ્યાસ, કરોમિ એટલે કરું છું। 12:15 વાદને એટલે 11:30 વાગ્યે ભોજનમ કરોમિ, ભોજન કરું છું। 12:15 વાદને એટલે 12:15 વાગે, આપણે આગળ શીખ્યા ને, 12 એટલે 12:15 વાગે વિદ્યાલયમ એટલે નિશાળે ગચ્છામી એટલે જાઉં છું। તત્ર એટલે ત્યાં, અહમ એટલે હું, વિવિધાન એટલે જુદા જુદા, વિષયાન એટલે વિષયો, પઠામી એટલે ભણું છું, શીખું છું। વસંત જોઈએ। મારી માતા ઘરકામ કરે છે, હું તેને મદદ કરું છું, 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી હું અભ્યાસ કરું છું।
11 વાગ્યે હું ભોજન કરું છું. 12 વાગ્યે હું નિશાળે જાઉં છું. ત્યાં હું જુદા જુદા વિષયો શીખું છું. આ રીતે ભાષાંતર સમજવાનું છે તમારે પણ. આગળ સમજો, સાયમ એટલે સાંજે. સાયમ 6 વાગ્યે અહમ ગૃહમ આગચ્છામિ. સપાદ 6 વાગ્યંતઃ સપાદ 7 વાગ્યં પર્યંતમ અહમ ક્રીડામિ. તદંતરમ અહમ સાયમ પ્રાર્થનામ કરોમિ. 7 વાગ્યંતઃ સાર્ધ 8 વાગ્યં પર્યંતમ પુસ્તકમ પઠામિ. 8 વાગ્યે ભોજનમ કરોમિ. 9 વાગ્યંતઃ 9 વાગ્યં પર્યંતમ દૂરદર્શનમ પશ્યામિ. 9 વાગ્યંતઃ 10 વાગ્યં પર્યંતમ જનન્યા તાતેન ચહ વાર્તાલાપમ કરોમિ. 10 વાગ્યે શયનમ કરોમિ. શબ્દાર્થ સમજો, સાયમ એટલે સાંજે, 6 વાગ્યે એટલે 6 વાગ્યે, અહમ એટલે હું, ગૃહમ એટલે ઘરે, આગચ્છામિ એટલે આવું છું. સપાદ 6 વાગ્યંતઃ એટલે 6 વાગ્યા 6:15 સુધી. સપાદ 7 વાગ્યં પર્યંતમ એટલે 7:15 સુધી. અહમ એટલે હું, ક્રીડામિ એટલે રમું છું. તદંતરમ એટલે ત્યાર પછી, અહમ એટલે હું, સાયમ એટલે સાંજે, પ્રાર્થનામ એટલે પ્રાર્થના, કરોમિ એટલે કરું છું. 7:15 એટલે 7:30 સુધી. 8:15 પર્યંતમ એટલે 8:30 સુધી પુસ્તકમ પઠામિ એટલે પુસ્તક વાંચું છું. 7:30 થી 8:30 સુધી પુસ્તક વાંચું છું. 8:15 એટલે 8:30 ભોજનમ કરોમિ, ભોજન કરું છું. 9 વાગ્યંતઃ એટલે 9 વાગ્યંતઃ એટલે 9 વાગ્યાથી 9:15 પર્યંતમ એટલે 9:30 સુધી દૂરદર્શનમ પશ્યામિ. દૂરદર્શનમ એટલે ટીવી. દૂરદર્શન પશ્યામિ એટલે જોઉં છું. 9:15 એટલે 9:30 થી 10 વાગ્યં પર્યંતમ એટલે 10 વાગ્યા સુધી જનન્યા તાતેન ચહ એટલે માતા પિતા સાથે. જનન્યા એટલે માતા, તાતેન એટલે પિતા, ચ માતા અને પિતા સાથે. વાર્તાલાપમ કરોમિ એટલે વાતચીત કરું છું. 10 વાગ્યે એટલે 10 વાગે શયનમ એટલે સૂઈ જાઉં છું. શયનમ એટલે સૂવું, કરોમિ એટલે સૂઈ જાઉં છું. શયનમ કરોમિ આખો શબ્દ છે, સૂઈ જાઉં છું. ભાષાંતર સમજો, સાંજે 6 વાગ્યે હું ઘરે આવું છું. 6:15 થી 7:15 સુધી હું રમું છું. ત્યાર પછી હું સંધ્યાકાળની પ્રાર્થના કરું છું. સાયમ એટલે સાંજે, સંધ્યાકાળની પ્રાર્થના કરું છું. 7:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી હું પુસ્તક વાંચું છું. 8:30 વાગે ભોજન કરું છું. 9 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી હું ટીવી જોઉં છું. 9:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી હું માતા અને પિતા સાથે વાતચીત કરું છું. 10 વાગે હું સૂઈ જાઉં છું. આ રીતે એનું ભાષાંતર થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે શબ્દાર્થ અને ભાષાંતર ખૂબ સમજીને ધ્યાનપૂર્વક અભ્યાસ કરી અને તમારી નોટબુકમાં
સરસ અક્ષરે લખવાનું રહેશે.